આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે દ્વારકામાં પણ તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે, જેને લઈને જામનગરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાંસદ પૂનમ માડમ પણ રૂટ નિરીક્ષણ કરવા માટે સ્ટાફ સાથે પહોંચ્યા હતા. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે ત્યારે તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે. જામનગરથી તેઓ દ્વારકા આવવા માટે રવાના થવાના છે ત્યારે આજરોજ સાંસદ પૂનમ માડમ, કલેક્ટર બી કે પંડ્યા, એસપી પ્રેમસુખ ડેલુ, મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના મહાનુભાવો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને સુરક્ષાને લઈ કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે. સાંભળો પૂનમ માડમે શું કહ્યું. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણા રાજ્યના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે જામનગર તારીખ 24 પધારવાના હોય અને 25 તેઓ દ્વારકા ખાતે બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના હોય, જગત મંદિર દ્વારકાધીશના પર દર્શન અને પૂજા અર્ચના કરવાના હોય ત્યારે 24 રાત્રે જ્યારે તેઓ જામનગર પધારશે ત્યારે સ્વાભાવિક રીતે એરપોર્ટથી લઈ અને એમનો જે આખો રૂટ છે એમાં સ્વયંભૂ દર વખતની જેમ અને દરેક સ્થળો પર જે આપણને જોવા મળે છે એમાં નાગરિકો એમને અભિવાદિત કરવા ઉપસ્થિત રહેતા હોય છે, એમને આવકારવા ઉપસ્થિત રહેતા હોય છે, એમને જોવા માટે પણ નાગરિકો આવતા હોય છે ત્યારે દરેક વર્ગ, દરેક એજ ગ્રુપમાંથી લોકો એમને અભિવાદિત કરવા ખૂબ ઉત્સાહથી અને અત્યારના પણ જામનગરમાં આપણને લોકોમાં એ ઉત્સાહ જોવા મળે છે. અનેક લોકો અમને સમય પૂછે છે, અમને સાહેબ ક્યારે નીકળશે, ક્યારે આવશે, અમને જોવા મળશે, અમને મળવાનું થશે કે નહીં, આ બધું અમને પૂછવા પણ લાગ્યા છે ત્યારે સાહેબનો જે આખો રૂટ છે માત્ર એમનું નિરીક્ષણ કરવા અને સિક્યોરિટીની દૃષ્ટિથી પણ સ્વાભાવિક રીતે દેશના વડાપ્રધાનને વિશેષ એક સિક્યોરિટી, જો કે સાહેબ છતાંય નાગરિકો સાથે હંમેશા પોતાની રીતે મળતા હોય છે, એમનું અભિવાદન પણ ઝીલતા હોય છે ત્યારે એમનું આખા રૂટની માત્ર રેકી કરવા અને રૂટ આખું જોવા એ પ્રકારે બધી વ્યવસ્થાઓ એમના એ જ્યારે આ રૂટમાંથી નીકળે ત્યારે લોકો એમને અભિવાદિત કરી શકે, એમને જોઈ શકે, એમને સાહેબ ને મળી પણ શકે એ પ્રકારે અને લોકોના ઉત્સાહને ક્યાંક આ રોડ શો હું એટલે કહું છું કે લોકો જ્યારે ઉપસ્થિત હોય અને સાહેબ નીકળતા હોય તો એની મેળે એક રોડ શો જેવું પણ વાતાવરણ બની જતું હોય છે. તો એને પણ ખૂબ સરસ રીતે એક વ્યવસ્થાની દૃષ્ટિથી પણ સુચારુ રીતે એ આખી વ્યવસ્થા અહીંયા સુનિશ્ચિત કરવા માટે અમે સૌ અહીંયા જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા એસપીશ્રી સાથે કોર્પોરેશનના કમિશનરશ્રી, શહેર અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા ઘણા અન્ય પ્રતિનિધિ, બધા સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ અને 24 તારીખે હું આપ સૌના માધ્યમથી પણ જામનગરના અને દ્વારકાના સર્વે નાગરિકોને 24 અને 25 આપણે સૌ સાથે મળી અને આપણી વચ્ચે એ સિગ્નેચર બ્રિજ હોય કે જામનગર અમૃતસર કોરિડોર હોય, અનેક નવી સોગાતો, નવી વિકાસની ભેટ લઈને આવતા આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીને, આપણા ગુજરાતના પનોતા પુત્રને આપણે સૌ સાથે મળી અને એમને આવકારીએ અને વધુ ને વધુ વિકસિત ભારત યાત્રામાં આપણું જામનગર હોય કે દેવભૂમિ દ્વારકા હોય એ મજબૂતીથી જોડાય એ પ્રકારે આપણે સૌ જાગૃતતાથી એમને અભિવાદિત કરીએ. સાહેબનો એવો કોઈ કાર્યક્રમ જામનગર ખાતે અત્યારે નથી. એમને ઘણી વખત ભૂતકાળમાં પણ તેઓએ જામનગરમાં રાત્રિ રોકાણ કર્યું છે. એમને જામનગર આવી અને રાત્રે આરામ કરવો, રોકાવું એ ગમતું હોય છે. જનરલી તમે જોશો કે સાહેબ રાત્રિ રોકાણ બહુ સ્થળો ઉપર નથી કરતા હોતા, પણ જામનગર આવી અને જામનગરના સર્કિટ હાઉસમાં તેઓ ઘણી વખત, એક બે વખત હમણાં પણ ભૂતકાળમાં તેઓ અહીંયા રોકાયા છે અને સવારે વહેલું પણ દ્વારકા જવાનું હોવાથી
અને આરતીનો સમય વહેલો એમને વહેલું તાત્કાલિક પહોંચવું, આ બધું જ કાર્યક્રમને ધ્યાનમાં રાખી, એમના સમયને પણ ધ્યાનમાં રાખી અને સાહેબે પોતે નિર્ણય લીધો છે કે તેઓ જામનગર રાત્રિ રોકાણ કરશે. જામનગર માત્ર નાગરિકોને મળવા, નાગરિકોને જોવા, સામેથી સાહેબ પણ નાગરિકોને અભિવાદિત કરવા અહીં ઉપસ્થિત રહેશે. બાકી આખી આખી લોકસભાનો જે કાર્યક્રમ છે એ જામનગર લોકસભા હોય કે પોરબંદર લોકસભા હોય, એ બંને લોકસભાઓનો કાર્યક્રમ જે છે એ દ્વારકા ખાતે અને ઓખાથી બેટ દ્વારકા જે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન લોકાર્પણ છે, આ બધા કાર્યક્રમો દ્વારકા જિલ્લામાં પ્રોપર દ્વારકા ખાતે જગત મંદિરના દર્શન પછી રાખવામાં આવ્યા છે. અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.